हाल महत्वपूर्ण समाचार आवी रहा छे। आखरे खेडूतो मुद्दे कोंग्रेसनुं एक विरोध प्रदर्शन सामे आवी रह्युं छे। आपने जणावी के आ तमाम बाबतोने लईने अत्यारे रसीकरण ने लईने हाल एक तरफ अभियान चाली रह्युं, बीजी तरफ गांधीनगरमां खेडूतो मुद्दे कोंग्रेसनुं विरोध प्रदर्शन जोवा मळ्युं। आपने जणावी के खेडूत मुद्दे कोंग्रेसे आ विरोध प्रदर्शन कर्युं छे। खेडूतोनी विविध मांगने लईने आखरे आ तमाम विरोध प्रदर्शन करवामां आवी रह्युं होवानी विगतो मळी रही छे, ज्यां कोंग्रेसे खेडूतोनी पड़खे उभा रहीने आ विरोध प्रदर्शननी अंदर भाग लीधो हतो। मोटी संख्यामां अहीं कोंग्रेस कार्यकर्ताओ अने खेडूतो उपस्थित रह्या हता। खेडूतोनुं समर्थन करीने तेमणे विरोध प्रदर्शन कर्यो हतो के आखरे सुप्रीमे पण फटकार लगावी छतां पण खेडूतोना प्रश्नने ध्यानमां नथी लेवातो अने जे ત્રણ કૃષિ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે તેને લઈને તેઓ ખેડૂતોની સાથે છે અને આ જ મુદ્દે કોંગ્રેસે ખેડૂતોની પડખે ઊભા રહીને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં અમિત ચાવડા અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓની પણ આખરે અટકાયત કરવામાં આવી હતી। આપણે જાણીએ કિસાન અધિકાર મંચના નેજા હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં કિસાન અધિકાર દિવસને લઈને કોંગ્રેસનું આ પ્રદર્શન છે અને આ પ્રદર્શન અન્વયે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને વંદે માતરમના નારા લગાવીને તેમણે વિરોધ દર્શાવ્યો હતો। ગાંધીનગર ખાતે આખરે કિસાન અધિકાર દિવસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિર્મલ। નિર્મલ, શું છે ગતિવિધિઓ હાલ ત્યાં? કેન્દ્ર સરકાર દ્વારા જે કૃષિ બિલ લાવવામાં આવ્યું છે તે કાયદો કાળો કાયદો છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને પહેલા સવારે 11 વાગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, પોલીસ મંજૂરી સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ એકાએક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની જેવી સ્પીચ પૂરી થઈ કે તાત્કાલિક ધોરણે જ રાજભવન તરફ કૂચ કરી અને કાળા કાયદાનો વિરોધ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જે નિર્ણય કરાયો અને તેના કારણે અત્યારે આપ જોઈ શકો છો કોરોનાનો ડર બિલકુલ કોંગ્રેસના નેતાઓને નથી, કોઈને પડી નથી તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। પોતાની જાતને નેતા કહી કેવડાવે છે અને સાથે જ તેઓ અટકાયત વહોરવાના જે નાટકો કરી રહ્યા છે, પરંતુ કોરોનાની જે ગાઈડલાઈન છે તેના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। જે કોંગ્રેસના કાર્યકરો કોરોનાની સરકારની કામગીરી સામે તેઓ વિરોધ કરી રહ્યા હતા તે જ અત્યારે કોંગ્રેસના કાર્યકરો અત્યારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે અને સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા। અત્યારે પોલીસ દ્વારા તમામ જે કાર્યકરો છે, ચાહે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની વાત કરવામાં આવે કે પ્રભારી રાજીવ સાતવની વાત કરવામાં આવે, વિપક્ષ નેતા પરેશ ધાનાની, તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો સેક્ટર 7 આપલો તેમજ જિલ્લાની પોલીસને પણ અત્યારે પામે લગાડી દઈ અને વિરોધ કરતા જે પણ કાર્યકરો છે, જે પણ નેતાઓ છે, તેમની અટકાયત કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। આભાર નિર્મલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે નિર્મલ જણાવી રહ્યા તે પ્રમાણે આ સમગ્ર મામલે આખરે વિરોધ પ્રદર્શન કરાયું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। ખેડૂતોની મુદ્દે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન છે અને કોંગ્રેસે આ વિરોધ કરવા મુદ્દે ખેડૂતોની તેવું પડખે હોવાની વાત જણાવી હતી। આ સમગ્ર મામલે અમિત ચાવડા અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। કિસાન અધિકાર દિવસ છે અને એ નિમિત્તે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિરોધની સાથોસાથ ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા। આ મુદ્દે કોંગ્રેસના નેતાઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે। ગાંધીનગરમાં ખેડૂત આંદોલનને લઈને આખરે કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। આખરે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી, જય જવાન જય કિસાનનો નારો તેમણે લગાવ્યો હતો અને આ સમગ્ર મામલે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉમટ્યા હતા, જ્યાં પરેશ ધાનાણી, અમિત ચાવડા આ તમામ મહત્વપૂર્ણ નેતાઓની પણ અટકાયત કરી લેવામાં આવી। કિસાન અધિકાર દિવસ નિમિત્તે તેમણે ખેડૂત મુદ્દે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું, કે જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હોવાથી તમામની અટકાયત કરી લેવામાં આવી છે। આપણે જણાવીએ કે ખેડૂતો મુદ્દે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન છે, પાછલા દિવસોની અંદર આખરે મહત્વપૂર્ણ ગતિવિધિઓ ખેડૂત આંદોલનને લઈને જોવા મળી, જ્યાં હવે ગુજરાતમાં પણ ખેડૂતોની પડખે કોંગ્રેસ ઊભી રહી છે અને ખેડૂતોની માંગને લઈને તેમણે આ વિરોધ પ્રદર્શન
गांधीनगर खाते करूं कि ज्यां मोटी संख्या में कांग्रेस कार्यकर्ताओ उमटिया था अने तेमणे उग्र विरोध प्रदर्शन शुरू कर्युं हतुं, जेने कारणे आखरे ते तमाम कार्यकर्ताओनी अटकायत करी लेवामां आवी, ज्यां कांग्रेस प्रदेश प्रमुख अमित चावड़ा, विरोध पक्षना नेता परेश धानाणी आ तमामनी अटकायत करी लेवामां आवी छे। अन्य कांग्रेसना कार्यकर्ताओनी पण अटकायत करवामां आवी छे, परंतु हजु पण खेडूत मुद्दे कांग्रेसनुं आ विरोध प्रदर्शन यथावत छे। तमामनी अटकायत कर्या बाद पण हजु पण कार्यकर्ताओ जोरशोरथी नारा लगावी रह्या छे अने खेडूत मुद्दे हवे गुजरातनी अंदर पण विरोधना सूर उठी रह्या छे कि ज्यां आखरे कृषि कायदाओने लईने पहेलेथी ज खेडूतोनું આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં હવે ગુજરાતની અંદર પણ આ ખેડૂતની માંગને મુદ્દે કોંગ્રેસે આકરું વલણ અખત્યાર કર્યું અને તેમણે પણ હવે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટ્યા ત્યારે તેમણે પણ ખેડૂતોની માંગને લઈને રજૂઆતો કરી અને ત્યારબાદ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું કે જેને લઈને હવે પોલીસે પણ મહત્વપૂર્ણ કામગીરી કરી છે અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત થઈ ચૂકી છે, આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા એવા પરેશ ધાનાણીની પણ અટકાયત થઈ ચૂકી છે। મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી અને ત્યાં આખરે મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે। અટકાયત સમયના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પોલીસ વાનની અંદર તમામ કાર્યકર્તાઓને બેસાડીને તેમની અટકાયત કરી લેવામાં આવી। એ તબક્કે આખરે નારાબાજી પણ થઈ અને એ નારાબાજી સાથે તેમની અટકાયત કરીને ત્યાંથી લઈ જવાયા। જોકે અહીં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત અનેક મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે। તો ગાંધીનગરમાં આખરે ખેડૂત આંદોલનને લઈને કિસાન અધિકાર દિવસને ધ્યાનમાં રાખીને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જ્યાં કૃષિ કાયદાઓને લઈને તેઓ ખેડૂતોની હામી ભરી રહ્યા છે અને કોંગ્રેસે ખેડૂત આંદોલનને ગુજરાતમાં પણ હવે વેગવંતું બનાવ્યું છે। એ વખતના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ કે જે વખતે કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરાઈ અને પોલીસવાનો બેસાડીને તેમને ત્યાંથી લઈ જવાયા, મોટી સંખ્યામાં અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે, કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ, મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે। હાલ એક બ્રેક, આપ જોતા રહો ટીવી 9।